नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। आपनी साथे आपनो मित्र भाविन पाटनवाड़िया। दर्शक मित्रों, बात करवामां आवे तो स्थानिक स्वराज्यनी चूंटणी एटले के नगरपालिका, तालुका पंचायत, जिला पंचायतना प्रचारने आजे छेल्लो दिवस छे ने खास करीने 5 वाग्या बाद तमाम प्रचार बंद थवाना छे। त्यारे वात करवामां आवे तो अत्यारे जे प्रकारे दृश्यो जोई रह्या छो, पाधराणी अंदर भारतीय जनता पार्टी द्वारा भव्य बाइक रेलीनुं आयोजन करवामां आव्युं छे। खास करीने जे प्रकारे दृश्य जो रहा छो अहीं आगळ के पाधराणी अंदर भारतीय जनता पार्टी द्वारा अहीं आगळ बाइक रेलीनुं आयोजन करवामां आव्युं छे। जे प्रकारे दृश्य जो रहा छो अहीं आगळ पाधरा भारतीय जनता पार्टी द्वारा तमाम वोर्डनी अंदर अत्यारे बाइक रेलीनुं आयोजन करवामां आव्युं छे। जे प्रकारे दृश्य जो रहा छो लगभग अंदाजे 1000 जेटली बाइक हशे। 1000 બાઇકની બાઇક રેલીનું આયોજન અત્યારે ભારતીય જનતા પાર્ટી પાદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને પ્રચાર પ્રસાર પૂરજોશથી અહીંયા આગળ ચાલી રહ્યો છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, પાદરાની અંદર જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખૂબ મોટી બાઇક રેલીનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે। પાદરાના તમામ વોર્ડમાં અત્યારે આ જે રેલી છે એ ફરવાની છે અને ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, મામા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। મામા, શું કહેશો આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન? આજે પાદરા નગરમાં ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ હોય, અમારા 7-7 વોર્ડના કાર્યકરો પાદરા નગરમાં ચૂંટણીના પ્રચાર અર્થે અમે નીકળેલા છે। બારે મહિના ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રોડ પર ફરતો જ હોય છે। કોરોના આવે કે ગમે તેવી મુશ્કેલી આફત હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખડે પગે જનતાની સેવા કરતા હોય, ત્યારે મને તો પાકો ભરોસો છે કે પાદરા નગર, તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થવાની। મામા, કેવું લાગે છે આ જે ચૂંટણી છે, લોકોને કેટલો વિશ્વાસ છે, કેવો વિકાસ છે અને હવે આગળની રણનીતિ કઈ રીતે? લોકો જોવે છે મીડિયાના માધ્યમથી, આ દેશમાં રામ મંદિરનો મુદ્દો બહુ વખતથી ચર્ચા થતો, 370ની કલમ, CAAની બાબત હોય કે કાશ્મીરને આપણે પાછું લેવાનું હોય, ચાઇના જેવા શક્તિશાળી દેશને પીછેહઠ કરવામાં નરેન્દ્રભાઈ મોદીની રાજનીતિના બધાય વાકેફ હોય, ત્યારે દેશના હિતમાં ભાવિ પેઢીના વિકાસ માટે સૌ મતદારોને વિનંતી કરવા નીકળ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપશો। અને આપે જોયું છે કે 6-6 મહાનગરપાલિકામાં જેટલા પેલા ઘાસતા અપક્ષો, વિરોધ પક્ષોવાળા, એટલી એ લોકોની હવા નીકળી ગઈ હોય, ત્યારે મતદારો બહુ બુદ્ધિથી સમજી વિચારીને મતદાન કરતા હોય છે। પાદરા શહેરની અને તાલુકાની જનતાને શું કહેવા માંગશો હવે? પાદરા શહેરમાં 15 વર્ષ પહેલાં અપાયા હોય અને આજે ફરી રહ્યા છો, શહેરના તમામ રસ્તા, ગટર, લાઇટો, સોસાયટીના રોડ રસ્તા બધું જ કોમ ભારતીય જનતા પાર્ટીએ કરીને 6 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કર્યું છે, બીજા તળાવની કામગીરી કરતા હોય ત્યારે ગરીબ લોકોને ગેસના બોટલ આપવાના હોય, દીનદયાળ મકાનો આપવાના હોય, શૌચાલય બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરતી હોય, ત્યારે ગરીબના ગરીબમાં ગરમે આ કોરોનાના ટાઈમમાં પણ મફત અનાજ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કરેલું હોય, ત્યારે ભરોસો તો પાક્કો અને વિશ્વાસ હોય અને એ પ્રમાણે નગરના નગરજનોને અને તાલુકાના તમામ મતદારોને વિનંતી કરું છું કે આવનારા દિવસોની આ સુખ શાંતિને સમૃદ્ધિ માટે, વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને મત આપો ને અપાવો। ચોક્કસથી વાત કરવામાં આવે તો આ હતા પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ પટેલ એટલે કે દિનુ મામા, ને ખાસ કરીને જે સાંસદ છે ગીતાબેન એ પણ આપણી સાથે છે, વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો આજે પાદરાની અંદર પ્રચાર અર્થે આપ આવ્યા છો? પાદરા નગરની જનતા જે ઉત્સાહ અને જે આજે તમે માહોલ જોઈ રહ્યા છો એનાથી સૌ જાણે છે કે પાદરા નગરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવવાનું છે, કારણ કે માનનીય મોદી સાહેબનો વિકાસ, ગુજરાત સરકારનો વિકાસ, જે પાદરાના નગરની જનતાને ખબર છે કે કેટલા કામ થયા છે, શું થયું છે, એના માટે આજે આ
ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ અને આજે અમે માન્ય પૂર્વ ધારાસભ્ય દિનુમામા નગરનું સંગઠન સૌ સાથે મળીને આજે આ રેલી સ્વરૂપે નગરજનોને અમે ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ વોર્ડના ઉમેદવારોને જીતાડવા માટે આ એક પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ. ચોક્કસથી વાત કરવામાં તો દર્શક મિત્રો આતા સાંસદ ગીતાબેન રાઠવાને વાત કરવામાં આવે તો પાદરાની અંદર જે પ્રકારે અત્યારે ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે વાત કરવામાં આવે તો અંતિમ દિવસે આજે ખૂબ જોરશોરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે જોયું કે આપણી સાથે પાદરાના જે પૂર્વ ધારાસભ્ય છે એ દિનુમામાં હતા અને ખાસ કરીને છોટાઉદેપુરના સાંસદ એટલે કે ગીતાબેન રાઠવા હતા તેઓ સાથે વાત કરીને તેઓએ કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટી પાદરા શહેર અને તાલુકામાં ભવ્ય વિજય મેળવશે તેવી તેઓની આશ્વાસના છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરાની અંદર 1000થી વધુ બાઇકોની બાઇક રેલીથી પ્રચાર કરવામાં આવ્યો છે અને દર્શક મિત્રો જોડાયેલા રહેજો અમારી સાથે આગળ પણ આ સમગ્ર અહેવાલ છે રેલીનો બતાવીશું. આપણા મનમાં પ્રશ્નો તો ઘણા બધા હશે પરંતુ આપ સમજી શકો છો આગળ પણ હું તમને દ્રશ્યો બતાવીશ. પાદરા શહેરની અંદર અત્યારે આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રકારે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો અમારી બાઇક પાછળ રહી ગઈ છે માટે બાઇક લેવા માટે અમારા કેમેરા પર્સન ગયા છે. ચોક્કસથી દર્શક મિત્રો નેટ ડિસ્કનેક્ટ થયું હતું ઇન્ટરનેટ માટે લાઈવમાં સમસ્યા થઈ હતી પરંતુ હવે એવી સમસ્યા નહીં થાય. જી કનેક્ટ થઈ ગયું. દર્શક મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો આગળ વધુ વિગતો સાથે હું તમને તમામ દ્રશ્યો બતાવવાનો છું. ફરીવાર જણાવી દઉં કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર આજે જ્યારે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીના આજે અંતિમ દિવસ હોય અને અંતિમ દિવસે આજે પ્રચાર પ્રસાર કરવાનો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શોર્ટકટ લઈ લો આપણે આગળથી નીકળીએ જોવો છે ને બધું. દર્શક મિત્રો જોડાયેલા રહેજો અમે એક આગળથી રસ્તે રહીને તમને આગળ જે રેલી છે એનું સંપૂર્ણ કવરેજ બતાવવાના છે. દર્શક મિત્રો વાત કરવામાં આવે તો આજે અંતિમ દિવસ છે ચૂંટણી પ્રચારનો અને ઘણી બધી રીતે જીતવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સામ દામ દંડ ભેદની નીતિ લોકોને રીઝવવાની નીતિ અને વાત કરીએ તો પાદરા નગરપાલિકા પાદરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને એની અંદર પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમામા તેમજ હાલના ધારાસભ્ય જસપાલસિંહ પઠિયાર બંને મેદાને છે. પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ પટેલ એટલે કે દિનુમામા અને જસપાલસિંહ પઠિયાર એટલે કે બાપુ આજે એટલે કે ચૂંટણી સમગ્ર ચૂંટણીમાં પ્રચાર અર્થે ખૂબ પ્રચાર કરી રહ્યા છે બંને કોંગ્રેસ ભાજપ બંને પોતપોતાના પક્ષનો. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કેટલો પ્રતિસાદ મળે છે ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસને. કારણ કે પાદરાની અંદર બંને જ બાહુબલી જે નેતાઓ છે હાલના ધારાસભ્ય જસપાલસિંહ પઠિયાર અને દિનુમામા એ બંને જ અત્યારે પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીના જીતના દાવા દિનેશભાઈ પટેલ એટલે કે દિનુમામા કરી રહ્યા છે ને કોંગ્રેસના જીતના દાવા જસપાલસિંહ કરી રહ્યા છે. જસપાલસિંહ કહે છે અમારું કામ છે મામા કહે છે મોદીનું કામ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પ્રજા કોના પર વિશ્વાસ મૂકે છે અને કોને જીતાડે છે. ચોક્કસથી વાત કરીએ તો હવે જે બાઇક રેલી છે ચોક્કસથી દર્શક મિત્રો ચૈતન્યસિંહ ઝાલા છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પૂર્વ કોર્પોરેટર ચૈતન્યસિંહ ઝાલા આપણી સાથે છે. ચૈતન્યસિંહ શું કહેશો આજે કેવા પ્રકારનું આયોજન? આજે ભારતીય જનતા પાર્ટીની બાઇક રેલીમાં જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે યુવાનોમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહની લાગણી છે અને આનાથી ખરેખર ખૂબ જ સારો પ્રચાર થવાનો છે અને ભારતીય જનતા પાર્ટી 24 સીટ જીતવામાં સફળ રહેશે. ભાજપ પાદરામાં ભાજપે 4 સીટો પહેલાં જ બિનહરીફ જીતી લીધી છે અને હવે કેવું લાગે છે કેટલી સીટો આવશે કઈ રીતની જીત? ભારતીય જનતા પાર્ટી અત્યારે 4 સીટ જીતી ચૂકી છે બિનહરીફ અને બાકી રહેલી 24 સીટ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે તેવી અમને આશા છે. રેલી બતાવવાનો પ્રયત્ન કરીશું.
છો પાદરાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન जनता पार्टी द्वारा आ बाइक रेली नु आयोजन करवामां आव्युं छे। चोक्कसथी अनेक कायदाओनो भंग थयो छे, परंतु फक्त भाजप नहीं, आ वस्तु कांग्रेस अने आरएसपी तमाम पक्षोए करी छे। तमाम लोको कायदाने भूलीने काम करी रह्या छे। आजे कार्यकरो छे, केवो उत्साह छे भाजप ने लईने, केवो उत्साह? बहु जंगी बहुबली जी साथे साथ वोर्डने पेडलो जीतशे। चोक्कसथी वात करीए तो भारतीय जनता पार्टी साथे साथ वोर्ड जीतशे तेवी वात कार्यकरो करी रह्या छे। जे प्रकारे दृश्यो जोई रह्या छो, भारतीय जनता पार्टी द्वारा आ बाइक रेली नुं आयोजन पादरा खाते करवामां आव्युं छे। अंदाजे 1000 थी वधु बाइक छे। अने आजे ज्यारे चूंटणी प्रचारनो, दर्शक मित्रों, आजे ज्यारे अंतिम दिवस छे त्यारे पादरानी अंदर तमाम पक्षों पोतपोतानी रीते प्रचार करी रह्या छे। 5 वाग्या बाद प्रचार बंद थई जशे, आचार संहिताना नियमो प्रमाणे हवे प्रचार नहीं करी शकाय। त्यारे प्रचारना अंतिम दिवसे पादरानी अंदर भारतीय जनता पार्टी द्वारा 1000 थी वधु बाइक लईने जे प्रचारनी रेली काढवामां आवी छे। जे प्रकारे दृश्यो जोई रह्या छो, ચોક્કસથી વાત કરીએ તો અહીં આગળ ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી છે। ઉમેદવારો પણ છે, આ વોર્ડ નંબર 3 ના ઉમેદવાર છે સુભાષભાઈ, સાથે અનેક ઉમેદવારો આ રેલીમાં છે। તમામ ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના, સાથે સાથે પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ મામા પણ અત્યારે આપ જોઈ શકો છો તેમ કે એક વાહનની અંદર જીપની અંદર છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છોટાઉદેપુરના સાંસદ છે ગીતાબેન રાઠવા છે, સાથે અનેક જે કાર્યકરો છે એ તેઓની સાથે છે। વાત કરવામાં આવે તો પાદરા ભાજપના પ્રમુખ પણ છે કૌશિકભાઈ પટેલ, અને વાત કરીએ તો સંજયભાઈ છે, વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી સંજયભાઈ, શું કહેશો આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન? આજે આ રેલી નહીં, એ સેલાબ છે ભાજપનો, અને અમને વિશ્વાસ છે કે ભાજપની 28 સીટ અમે જીતીને આવીશું ફાઇનલ। કેવો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો? જનસમર્થન, ભરપૂર જનસમર્થન જે આપ જોઈ રહ્યા છો કે ભાજપ જ જીતશે એવું નક્કી છે। તો ચોક્કસથી આ વોર્ડ નંબર 6 ના ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના સંજયભાઈ પટેલ, અને જે પ્રકારે તેઓએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો ચોક્કસ વિશ્વાસ બતાવી રહ્યા છે, જે પ્રકારે દ્રશ્યો જોયા। દર્શક મિત્રો, આગળ પણ અમે દ્રશ્યો બતાવીશું, હાલ વિરામ લઈએ છે, આગળ જે રેલી છે તેના તમામ દ્રશ્યો બતાવીશું। કેમેરા પર્સન વિશાળ ડબગર સાથે ભાવિન પાટણવાડિયા, બીએન ન્યૂઝ ગુજરાતી, વડોદરા, પાદરા।